ગુડ મોર્નિંગ ક્લાસ આગળના વિડીયોમાં આપણો બીજો પાર્ટ પૂરો થયો છે આજે ત્રીજો પાર્ટ શરૂ કરીશું ત્રીજો પાર્ટ છે માંગ પહેલાં આપણે જોઈશું પ્રસ્તાવના અર્થશાસ્ત્રના મૂળભૂત મૂળભૂત જે ખ્યાલો છે તેમાં સૌથી અગત્યનો જો કોઈ ખ્યાલ હોય તો તે માંગ અને પૂર્વથો છે વળી અર્થશાસ્ત્ર વિષયમાં માંગ અને પૂર્વથા એ એવો ખ્યાલ છે કે જેની સમજૂતી વિના વ્યક્તિ અર્થશાસ્ત્રના જે અન્ય વિશ્લેષણ અને શક્તિ છે તે પ્રાપ્ત કરી શકતો નથી જેથી અર્થશાસ્ત્ર વિષયમાં માંગ અને પૂર્વથા નામના જે આ બે બજારના પડ પરિબળો છે તેની સમજૂતી મેળવવી ખૂબ જ જરૂરી છે અહીંયા પહેલાં આપણે માંગ વિશેનું સમજૂતી મેળવીશું પહેલાં એનો અર્થ જોઈશું કોઈ એક ચોક્કસ સમયે અને કિંમતે ગ્રાહક વસ્તુ ખરીદવાની ઈચ્છા શક્તિ અને તૈયારીને વસ્તુની માંગ કહે છે કોઈ એક ચોક્કસ સમય હોય અને તે સમયે વ્યક્તિ જે છે એ વસ્તુની ચોક્કસ કિંમતે વસ્તુ ખરીદવાની ઈચ્છા શક્તિ અને તૈયારી ધરાવતો હોય તો જ એ વસ્તુ જે છે તેની માંગ થઈ એવું કહી શકાય વસ્તુની માંગ એ સમયની સમય કિંમત વસ્તુ ખરીદવાની ઈચ્છા શક્તિ અને તૈયારી એમ કુલ પાંચ પરિબ પરિબળોને આધારે સર્જન પામે છે આપણે જોઈએ તો કોઈપણ વસ્તુની માંગ જે છે એ કોઈપણ ચોક્કસ સમય કિંમત વસ્તુ ખરીદવાની ઈચ્છા શક્તિ અને તૈયારી આ જે કુલ પાંચ પરિબળો છે તેના આધારે સર્જન પામે છે જેમાં આ પાંચ પરિબળો રૂપ હોય તે તમામની હાજરી હોવી પણ ફરજિયાત છે એટલે કે વસ્તુની માંગ ત્યારે જ શક્ય બને કે જ્યારે કોઈ એક ચોક્કસ સમય હોય કિંમત હોય અને ગ્રાહક તે વસ્તુ ખરીદવાની ઈચ્છા ધરાવતો હોય એની પાસે શક્તિ એટલે કે વસ્તુ ખરીદવા માટે એની પાસે નાણું હોય પૈસા હોય અને તૈયારી એટલે કે પૈસા ખર્ચવાની એની તૈયારી હોય તો જ વસ્તુ જે છે એની માંગ અસ્તિત્વમાં આવી એવું આપણે કહી શકીએ અહીંયા એક આપણે ઉદાહરણ લઈશું કે એક સફરજનની કિંમત પચીસ રૂપિયા છે ચોક્કસ સમયે એક સમયે એટલે કે આજના દિવસ આજે સફરજનની કિંમત પચીસ રૂપિયા છે ગ્રાહકને ખરીદવાની ઈચ્છા છે પણ એની શક્તિ નથી અથવા તો તૈયારી નથી એટલે કે પૈસા નથી અથવા તો પચીસ રૂપિયા ખર્ચીને એ સફરજન ખરીદવા માટે તૈયાર ન હોય તો અહીંયા સફરજનની માંગ જે છે એ ઉદ્ભવે છે અથવા તો માંગ થાય છે એવું આપણે કહી શકીએ નહીં એટલે કે માંગ જે છે એ પાંચ પરિબળોને અસર કરે છે ચોક્કસ સમય કિંમત વસ્તુ ખરીદવાની ઈચ્છા હોવી જોઈએ શક્તિ હોવી જોઈએ અને તૈયારી હોવી જોઈએ હવે આ જે પાંચ પરિબળો છે તે માંગને અસર કરતા પરિબરો છે જે આપણે હવે જોઈશું મુખ્યત્વે આપણે જોઈએ તો વસ્તુની માંગને અસર કરતા જે પરિબળો છે એ બે પ્રકારના છે વસ્તુની કિંમત અને કિંમત સિવાયના પરિબળો પહેલા આપણે જોઈશું વસ્તુની કિંમત વસ્તુની માંગ પર સૌથી વધુ અસર કરનારું જો અને ખૂબ જ અગત્યનું પરિબળ હોય તો એ છે વસ્તુની કિંમત કારણ કે જેમ વસ્તુની કિંમત ઘટે તેમ વસ્તુ સસ્તી બને છે અને તેથી વસ્તુની માંગનું વિસ્તરણ થાય છે જ્યારે વસ્તુની કિંમત વધતા વસ્તુ મોંઘી બને છે તેથી માંગનું સંકોચન થાય છે આમ વસ્તુની કિંમત અને વસ્તુની માંગ એકબીજાને સાથે વ્યસ્તપણે સંકળાયેલા છે તેથી કહી શકાય કે વસ્તુની માંગ અને કિંમત વચ્ચે વ્યસ્ત સંબંધ છે અહીંયા આપણે જોઈ શકીએ છીએ પહેલું છે એનું પરિબળ વસ્તુની કિંમત વસ્તુની માંગને સૌથી વધુ અસર કરનારું પરિબળ જો કોઈ હોય તો કિંમત છે આપણે જાણીએ છીએ કે કોઈપણ વસ્તુની કિંમત જો ઘટે તો એ સસ્તી બને છે તેથી બજારમાં આપોઆપ જ તેની માંગ આપણને વધેલી જોવા મળે છે જેને અર્થશાસ્ત્રની ભાષામાં આપણે વિસ્તરણ કહીએ છીએ